ಅನ್ನೋದಿಸಿ
cos theta ની કિંમત લઈ લઈએ તો cos theta બરાબર હું તો સૂત્ર તો કે જ્યાં તમે ખૂણો બનાવો એટલે કે b બિંદુ આપણે ત્યાં ખૂણો બનાવો તો ખૂણો b ની પાછળની બાજુ છેદમાં હું આવશે તો ખૂણો b ની પાછળની બાજુ એટલે કોણ આવશે 21 છેદમાં કોણ એટલે કોણ આવશે આ cos theta ની કિંમત દે હવે કોની કિંમત શોધવાની છે આપણે sin theta તો sin theta બરાબર હું આવશે તો કે ખૂણો b સામેની બાજુ એટલે કે 20 છેદમાં કોણ છે કોણ sin theta બરાબર 20 ના છેદમાં આવશે તો આ જે બે કિંમત અમારે દાખલા ગણવામાં જોઈ હતી બે બે કિંમત તમને મળી છે તો હવે આપણે દાખલા નંબર 1 સોલ્વ કરી દઈએ તો દાખલા નંબર 1 નું હતો cos square theta plus sin square theta આમાં cos theta sin theta લે તો એની કિંમત મળી હતી તો cos theta ની કિંમત શું હતી તો કે 21 ના છેદમાં 29 અને એનો હું લઈ લઈશ ઉપર વત્તા sin theta ની કિંમત શું હતી તો કે 20 ના છેદમાં 29 અને એનો હું લઈ લઈશ બરાબર હવે આ જે વર્ગ છે એ અંશ અને છેદ બે માટે લાગુ પડશે તો 21 નો વર્ગ કરો એટલે કેટલો આવશે 421 છેદમાં 29 નો વર્ગ કરો એટલે કેટલો આવશે 800 પ્લસ 20 નો વર્ગ એટલે 400 અને છેદમાં 29 નો વર્ગ એટલે 800 આવશે હવે હું પ્રશ્ન આપી દઉં છું જો સરવાળો જ્યારે ક્યારે થાય છે તો કે બે છેદ છે કેવો હોવો જોઈએ સમાન અને અપૂર્ણાંક આપેલો હોય ત્યારે છેદ બે ના કેવા હોય સમાન હોય તો અને માત્ર તો જ આપણે સરવાળા અથવા ભાગાકાર કરી શકીએ તો આ બે નું થાય કે સરવાળો તો છેદ બે નું પણ લખવું છે ત્યારે એક જ વખત એટલે કે 841 હવે 441 અને 400 આ બે નું સરવાળો કરીએ કે નું મળે 841 તો આ બે નું મળી ગયા કેન્સલ તો અહીંયા હું ભૂલી ગયો છું કે તો પહેલો દાખલો છે cos theta વત્તા sin theta એનો જવાબ શું મળશે કે હવે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 હું હતો તો cos square theta minus sin square theta તો cos square theta ની જગ્યાએ હું કિંમત હતી તો કે cos ની જગ્યાએ કિંમત હતી 21 ના છેદમાં 29 અને એનો હું લીધા ને square minus sin theta ની જગ્યાએ હું કિંમત હતી 21 ના છેદમાં 29 અને એનો હું લીધા ને square તો અહીં જે સેમ પ્રોસેસ આવે 21 નો વર્ગ કરે છે અને 29 નો વર્ગ તો 21 નો વર્ગ થશે 441 છેદમાં 29 છે એનો વર્ગ થશે 800 માઇનસ 20 નો વર્ગ એટલે કેટલો થાય 400 અને છેદમાં 29 નો વર્ગ એટલે કેટલો આવશે 800 બે ના છેદ દો તો સરખા છે તો ડાયરેક્ટ બાદબાકી વિશે આપણે કરી શકીએ તો છેદ થાય એટલે બધું કોણ છે એક વર્ગ અંશ ની બાદબાકી કરીને તો 441 થી 400 ભાગ કરો એટલે કેટલો આવશે 41 તો બીજો દાખલો એટલે કે cos theta - sin theta એટલે 500 નો આવશે 41 ના છેદમાં 800 તો છેદ લખવામાં જ્યારે ત્રિકોણ ACB આપેલ હોય અને એમાં ખૂણો C કાટખૂણો આપેલ હોય ત્યારે દાખલા નંબર 1 એટલે કે cos² sin² બરાબર તમને શું આન્સર મળશે 1 અને cos² sin² બરાબર શું જવાબ મળશે 41 ના છેદમાં 841 આન્સર મળે ત્યારબાદ ઉદાહરણ નંબર 4 કાટખૂણ ત્રિકોણ ABC આપણને આપેલ હશે તો સૌથી પહેલા અહીંયા કાટખૂણ ત્રિકોણ છે પ્રોબ હવે એને નામ કરો તો કે એ અને b છે કે ઓખણો લેવાનો છે તો કાટખૂણો એટલે b છે ને લઈ લઈએ અને અહીંયા આપીશ તો કોણ b છે એ ના લઈ લઈએ તો કે બીજી જગ્યાએ આને બીજો કોઈ ત્રિકોણ abc તમે લઈ લો તો આ કોણ b છે એ કેવો છે કાટખૂણો પછી હું કીધું જો n a બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin a ગુણ્યા cos a બરાબર તો આન્સર પાછો તમને કે મતલબ આની ઉપર કે આપણે sin a ની કિંમત જોશે અને બીજી કોઈ કિંમત જોશે cos a ની કે આપણે ચકાસો a ની ઉપર કિંમત આવે તો અત્યારે હું કેટલા માં છે ગણું તો કે tan a બરાબર શું થયું છે કે તો એ લખી લઈએ tan a બરાબર શું થયું છે અને tan નું સૂત્ર તો ખબર જ છે આપણને શું થાય તો કે સામેની બાજુ પણ પહેલા અહીંયા કોની સામેની બાજુ અહીંયા ખૂણો કયો આવતો છે આપણને a તો ખૂણા a ની સામેની બાજુ અને છેદમાં કોણ આવશે ખૂણા a ની બે બાજુ આવશે પાસ અને n બરાબર કિંમત આપેલ છે આપણને આ હજી તમને એમ થાય કે આના છેદમાં તો કાઈ નથી કાઈ નહીં હોય તો શું થશે કે કોઈ પણ સંખ્યા લઈ લો તમે 1000 લઈ લો 2000 લઈ લો 0 લઈ લો એના છેદમાં તમને કાઈ ન જોવા મળે તો શું થશે કે તો ખૂણા a ની સામેની બાજુ છે તો અહીંયા ખૂણો બનાવો તો તો નીચે ખૂણો બનાવ્યો એની સામેની બાજુ એટલે કે બરાબર BC તો BC નું માપ છે કે તો મને આપી
ખૂણા એ સામેની બાજુ અને છેદમાં હું આવું છું ખૂણામાં. તો ખૂણો કે છે ત્યાં અને એની સામેની બાજુ પણ એના જે છેદમાં કર્ણ આવે કર્ણ કરી તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરશો તો કે સૌથી કરું કામ કરશું કર્ણ કરશું કઈ રીતે તો કે ત્રિકોણ એબીસી જેવો છે તો કે કાટકોણ તો એમાં હું કરશો આપણે પાયથા કરશું તો ત્રિકોણ એબીસી કયો ખૂણો લેવો નો અર્થ થશે તો કે ખૂણો બી ખૂણો બી કરાવે ત્રિકોણમાં બધું નાખ્યું આમાં પાયથા કરશો પ્રમેય વાપરીએ તો કઈ રીતે આવશે તો કે કર્ણ પણ થશે નો પી દેખાય તો એની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે કઈ બાજુ છે કર્ણ થશે બીસી તો હું આવશે અહીંયા કર્ણનો વર્ગ એટલે કે બીસી નો વર્ગ બરાબર બાકીની જે બે બાજુ હતી એના વર્ગમાં હું નાખવાનો સરવાળો એટલે એક બાજુ થશે એબી એટલે એબી સ્ક્વેર વત્તા બીજી બાજુ થશે બીસી હવે આમાં હું કરશું ખાલી કિંમત મૂકી દઈએ એટલે આપણે કઈ કિંમત મળી જશે કર્ણ એટલે કે બીસી તો એસી સ્ક્વેર છે એની પર કઈ કિંમત મળી જાય છે એબી ની કિંમત કઈ હતી તો કે ના હું કઈ કિંમત એટલે અહીંયા હું આવશે કેટલો વર્ગ વર્ગ બીસી ની કિંમત કઈ એટલે બીસી ની કિંમત છે અહીંયા હું આવશે કેટલો એકનો વર્ગ એટલે કેટલો થશે તો કે એક વર્ગ આ એકનો વર્ગ એટલે શું થશે આ બે નો કરવાનો છે આપણે સરવાળો તો એક કરતા એક લેલા દીએ અહીં બરાબર આ કિંમત હોય તો કે એસી સ્ક્વેર કરો પણ મારે તો ખાલી કોની કિંમત જોઈતી છે તો કે એસી ની કિંમત તો આનો હું કરવો છે અને બીજું બોલવાનું છે કોસ. હવે સાઈન ક્યુ અને કોસ નો મતલબ શું? કે સાઈન છે એ ક્યુ બી
એટલે કે q બિંદુ છે એની આગળ કોણ અંતર છે cos છે એ પણ કોની આગળ કોણ અંતર છે q આવે અહીંયા આપણે કોણ ક્યાં બનાવવાનું છે એટલે બિંદુ q હવે એમાં તમને o p તો અહીંયા આગળ ક્યાં લખ્યું છે એમાં o p નું તમને ઓલરેડી માપ અહીંયા પણ હવે મારે કિંમત ગોતવાની છે sin q અને cos તો sin q નું સૂત્ર આપણે કઈ પડ્યું હોય એટલે હા તો ક્યાં કોણ અંતર છે q બિંદુ આવે તો sin q નું સૂત્ર શું કહે છે તો કે ખૂણા q ની ખાલી કોણ છે કોણ ક્યુ જે આવેલો છે એની પાસેની બાજુ અને છેદમાં તો શું આવવાનું છે કોણ કોણ છે તો કોણ ક્યુ છે એની પાસેની બાજુ તો તેનું શું આવી ગયું તો પી ક્યુ છેદમાં કોણ આવે હું કહે છે તો પી ક્યુ કઈ આવેલો છે તો એને સૌથી પહેલા પી ક્યુ ગોતવો પડશે અને ઓ ક્યુ આ બે વસ્તુ જે આપણે જોઈએ છે ફાઇન્ડ કરવી પડશે અહીં ખાલી મને કોની કિંમત આપેલી છે ઓ ક્યુ તો આ બે વસ્તુના માપ છે કઈ રીતે આવશે તો અહીંયા તો ઓ ક્યુ માઇનસ ત્રિકોણ દેખાય છે અને બે કેવા દેખાય છે પ્લસ તો બે છે એટલે એનું કેન્સલ
બોલે બાજુ લઈ જાવ એટલે 8 પી ક્યુ સ્ક્વેર પ્લસ હતો એટલે ઓકે એટલે માઈનસ એટલે પ્લસ પી ક્યુ સ્ક્વેર એટલે માઈનસ પી ક્યુ સ્ક્વેર તો ઉડી જાય એટલે કેન્સલ તો ઈ સ્ટેપ કરો કે નહી તો ડાયરેક્ટ ઉડી જાય એટલે કેન્સલ તો હું બોલી જાય તો કે અહીંયા હું તો 1 વત્તા બીજું હું બોલી જાય 2 પી ક્યુ બરાબર હું બોલી જાય અહીંયા હવે એક કામ કરી આ પ્લસ 1 છે એને બોલી બજાવો તો પ્લસ 1 બોલી બજાવો એટલે કેમ ઉડી જાય છે માઈનસ તો 2 પી ક્યુ બરાબર હું કિંમત મળશે તમને તો હવે કરતા બનાવીએ પી ક્યુ ને તો 2 થી ગુણાકારમાં તો પી ક્યુ કોલી બજાર તો માન લખો કોના તો કે કરતા છે તો પી ક્યુ બરાબર હું કિંમત મળશે તમને 24 તો પી ક્યુ ની કિંમત મળી ગઈ એટલે આ બાજુમાં પી ક્યુ ની કિંમત 24 આમ તો 7 અને 24 મળ્યા એટલે 3 8 25 નું છે આયતા ભરીને કે પૂરી છે 7 24 25 3 4 અને 5 આ રીતનું હોય તો એનું છે આયતા ભરીને કે અહીંયા જવાબ છે એ ઓલરેડી હું આવી જશે પણ ગણતરી કરી નહીં કે તો ફરીથી પાછો હું કરું છું આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ એની કરતાં બેટર એ કે અહીંયા ડાયરેક્ટ કોટમાં કિંમત મૂકી દીધી હોય કે બહાર કિંમત કોની જોતી છે કોટ તો આ જે કિંમત ભરે એને આપણે મૂકી દઈએ તો હું અત્યારે સમીકરણ કોટ ક્યુ બરાબર 1 પ્લસ નો ક્યુ પી ક્યુ તો 1 પ્લસ પી ક્યુ ની જગ્યાએ હું કિંમત આપું 24 અને 24 અને 1 ની જગ્યાએ આ સાઈન ક્યુ અને કોસ ક્યુ ની કિંમત અનુક્રમે 7 ના છેદમાં